सूचकांक जेना 12 पहुंच धोरण 12 में જોવા જઈએ તો સૌથી લાંબુ ચેપ્ટર આ કહી શકાય. હવે આની અંદર મેં અહીંયા આગળ વિભાગ આપેલા છે, પ્રશ્ન અને ગુણ આપેલા છે. વિભાગ એ બી સી ડી ઈમાં ખાલી નથી, એફમાં છે. પ્રશ્ન નંબર 1, 11, 21, 31 અને 43. પ્રશ્ન નંબર 1 માં પહેલો નંબર જ છે, 1 માર્ક છે. 11 માં પ્રશ્ન ને બી 1 માર્ક છે. 21 માં પ્રશ્ન ને 2 માર્ક છે. 31 માં પ્રશ્ન ને 3 માર્ક છે અને 43 માં પ્રશ્ન એના 5 માર્ક છે. કુલ 12 માર્ક નું ચેપ્ટર છે. હવે સૌથી પહેલા સૂચકાંક. સૂચકાંક છે શું એ હું સમજાવી દઉં. સૂચકાંક એટલે ખાલી કમ્પેરિઝન છે. સૂચકાંક એટલે એક સાપેક્ષ માપ છે. ખાલી આખા ચેપ્ટરનો એક જ ચિતાર. સૂચકાંક એટલે કમ્પેરિઝન, સૂચકાંક એટલે સાપેક્ષ માપ, સૂચકાંક એટલે ઉપર નીચેની સરખામણી કરીને ગુણ્યા 100 કરવું. ફરી કહી દઉં છું, ઉપર નીચેનો ગુણાકાર કરીને અંશ અપોન છેદ કાં તો છેદ અપોન અંશ ગુણ્યા 100. અહીંયા આગળ મેં એની રીતો બનાવી છે, કેટલી રીતો છે. હવે આની અંદર તો રીત નંબર 1, આ રીતો ચોપડી વડે અલગ નથી કરી પણ આપણે આપણી રીતે અલગ કરેલી છે. રીત નંબર 1, આધારની રીત. એમાં અચલ અને પરંપરિત લખેલું છે, એટલે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. પાછળ આધાર શબ્દ વાપરવો પડે. અચલ આધારની રીતની અંદર 3 દાખલા પૂછાશે. સાદો દાખલો જે નાનો હોય છે, મિશ્ર દાખલો જેમાં અચલ અને પરંપરિત બંને વાઈ જાય છે, અને કોષ્ટકવાળો દાખલો. કોષ્ટકવાળો એટલે ટેબલ સ્વરૂપે દાખલો આપેલો હોય છે. હા, રીત નંબર 2, આધાર પરિવર્તનની રીત. આધાર પરિવર્તનની રીતની અંદર 2 રીતો છે, અચલમાંથી પરંપરિતમાં રૂપાંતર અને નંબર 2, પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર. ઓકે, રીત નંબર 3, ભાવ સાપેક્ષની રીત. ઓકે, આ 3 રીતો અહીંયા લખેલી છે. રીત નંબર 4, સૂત્રની રીત. સૂત્રની રીતમાં અહીંયા લખેલું છે આઈએલ, આઈપી અને આઈએફ. લાસ્પેયર આંકડાશાસ્ત્રી છે, પાસે આંકડાશાસ્ત્રી છે, ફીસર આંકડાશાસ્ત્રી છે. આઈ એટલે ઇન્ડેક્સ. ઇન્ડેક્સને ઇંગ્લિશ ગુજરાતીમાં સૂચકાંક કહેવાય, ઇંગ્લિશમાં ઇન્ડેક્સ કહેવાય. એમાં બી 3 દાખલા છે, સાદા દાખલા. કુલ ખર્ચ આપેલ હોય ત્યારે અને એકમોવાળા દાખલા. ઓકે, રીત નંબર 5, જીવન નિર્વાહના સૂચકાંકની રીત. કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહનો સૂચકાંક. હા, વાસ્તવિક રીત નંબર 6, વાસ્તવિક વેતનની રીત. એમાં નીચે કોઈ રીતો નથી. રીત નંબર 7, ડબલ દાખલાની રીત. મેં નામ આપેલું છે ડબલ દાખલા. અને રીત નંબર 8, ટૂંકા દાખલા. હવે તમારે ચોપડામાં કઈ રીતે લખવાનું છે, જેમ બને તેમ એક પેજમાં આવી જવું જોઈએ. આ જે વસ્તુ છે એ હાસ્યામાં લખવાનું છે. આ હાસ્યો થઈ ગયો અને અંદરની સાઈડ લખવાની છે. કોઈ બી રીત હોય એનું મુખ્ય ટાઈટલ હોય એટલે અંડરલાઈન આવી જોઈએ. અંડરલાઈન આવ્યા પછી એક લાઈન છોડશો તો ચાલશે, નહીં છોડો તો બી ચાલશે. પણ બીજી રીત ચાલુ થાય એટલે એક લીટી છોડ્યા પછી જ બીજી લીટીથી ચાલુ કરવાનું છે. ક્લિયર? આમ જોવા જાઓ તો 14 રીતો થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. 14 રીત આપણે શીખી લઈએ એટલે આ ચેપ્ટર પૂરું. ઓકે છોકરા, આપણે આજે જઈએ છીએ રીત નંબર 1, આધારની રીત. હવે આધારની રીત છે ને એ આપણી મુખ્ય રીત છે, મુખ્ય રીત છે. તમને ખબર છે એની અંદર આધાર એટલે અચલ આધાર અને પરંપરિત આધાર. સમજો તમે એની અંદર અહીંયા આગળ પહેલી ધોરણી મારી લખું છું, અચલ આધારની રીત, અચલ આધારની રીત, અથવા અહીંયા આગળ આપણે આપી દઈએ છીએ નંબર 1. આ એની પેટા રીતમાં છે. આધારની રીતે સમજાઈએ છે, આમાં એ રીત, બી રીત અને સી રીત તો આખી અલગ જ છે.
अचल आधार ની રીત અચલ એટલે શું એકદમ ફિક્સ ફિક્સ થઈ જાય હા એની અંદર મે સ્ટેપ બનાવેલા છે દાખલો કેવી રીતે હોય છે એ સમજી લો સૌથી પહેલા સ્ટેપ નંબર પહેલો રકમમાં વર્ષ અને કિંમત વર્ષ અને કિંમત આપેલી હશે આટલી વસ્તુ રકમમાં આપેલી હશે તમારે પહેલા સ્ટેપમાં નીચે મુજબ 2+1=3 કોલમ બનાવો કોલમ એટલે ખાના 2+1 કેમ લખ્યું બે વસ્તુ રકમમાં આપેલી હશે એક વસ્તુ તમારે બનાવવાની છે એટલે કે વર્ષ ભાવ અને સૂચક વર્ષ ભાવ સૂચક આના જવાબ આવી ગયો ઓકે વર્ષ ભાવ અને સૂચક હવે સ્ટેપ નંબર 2 सूत्र कोई भी दाखलो गणो तमारे सूत्र आपवू जरूरी छे सूत्र तमे नीचे आपो तो भी चालशे ऊपर आपे ते भी चालशे आपणे सूत्र हमेशा ऊपर ज लखीशुं आ खाली स्टेप पूरतुं नीचे लखीए छे सूत्र आपो अहीं आगळ लखीश अचल आधार सूचकांक बराबर चालू वर्ष नो भाव आ गमे ते लखी शकाय भाव भी लखाय किंमत भी लखाय रकम भी लखाय जत्थो भी लखाय कई भी लखी शकाय टूंक में चालू अपॉन आधार गुणिया 100 चालू वर्ष नो भाव अपॉन आधार वर्ष नो भाव गुणिया 100 તમારે બે વસ્તુ યાદ રાખવાનું ચાલુ અપોન આધાર ગુણ્યા 100 આ બધી વસ્તુ તો ગમે તે હોઈ શકે ચોપડીની અંદર કિંમત બી લખીએ ભાવ બી લખીએ રાશિ બી લખીએ ગમે તે લખી શકાય સૂત્ર ઓકે આ વસ્તુ અહીંયા આગળ તમારી ક્લિયર થઈ ગઈ સૂત્ર પતી ગયું અહીંયા જોઈશું નોંધ નંબર 1 વર્ષ આહાસ્યો છે રકમમાં આધાર વર્ષ કયું લેવું તે આપેલું જ હશે આપેલું જ હશે જને નામ ઉપર પણ જો ના આપેલું હોય તો નંબર 2 પણ જો આધાર વર્ષ ન આપેલું હોય પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવું તેરું વર્ષ જે બી આવે એને જ આધાર વર્ષ તરીકે લેવું પ્રથમ વર્ષ બોક્સમાં મૂકી પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે લેવો નંબર 3 આ રીતમાં આધાર વર્ષ સ્થિર રહે છે એટલે કે બદલાતું નથી નંબર 4 જો આધાર વર્ષની પસંદગી સરેરાશની રીતે કરવાની હોય તો એક સૂત્ર અહીંયા લખું છું સરેરાશ
18 વર્ષનો ભાવ બરાબર જે તે વર્ષોના ભાવોનો સરવાળો ભાગ્યા વર્ષોની સંખ્યા દેખી તમને જો આ ચાર નોંધ આવડી ગઈ તો તમારો દાખલો ક્લિયર થઈ ગયો ક્લિયર ફરી આખો દાખલો દેખી લો એક પેજનું કામ કરવાનું છે પહેલા પેજ ઉપર તમારે તેની મેથડ લખવાની છે બીજા પેજ ઉપર આટલું આવી જવું જોઈએ નંબર એ અચલ આધારની રીત આ સૂત્ર અને એની નીચે નોંધ એક પેજ ઉપર જ તમારે લખવાનું છે આટલી વસ્તુ અહીં આગળ તમારે દરેક વસ્તુ એક એક લીટી છોડીને લખવાનું છે ઓકે રીત નંબર એક આધારની રીત જ એમાં નંબર બી પરંપરિત આધારની રીત એમાં સ્ટેપ નંબર પહેલો રકમમાં વર્ષ અને કિંમત આપેલી હશે નીચે મુજબ 2 + 1 = 3 કોલમ બનાવો વર્ષ ભાવ અને સૂચકાંક તમારે લખવામાં ધ્યાન રાખવું પડશે આ ત્રીજા નંબરનું પેજ છે પહેલા વર્ષ અહીંયા સૂચકાંક લખું છું ને અહીંયા બાજુમાં 100 લખી નાખું છું આ યાદ રાખજો અહીંયા સ્ટાર નાખો છો હવે અહીંયા સ્ટેપ નંબર 2 સૂત્ર અહીંયા લખીશ પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ અપોન અગાઉ ના વર્ષનો ભાવ ગુણ્યા 100 પેલામાં ચાલુ અપોન આધાર હતો અહીંયા ચાલુ અપોન અગાઉ આવે છે ચાલુ વર્ષનો ભાવ અપોન અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ઓકે પરંપરિક આધારનો સૂચકાંક હવે આપણે જઈએ છે નોંધ નંબર 1 આ રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે સાંભળ અચળ એટલે સ્થિર ફિક્સ અને પરંપરિત એટલે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે એટલે ચેઇન બેઝ કહેવાય અચલ આધારને ફિક્સ બેઝ કહેવાય પરંપરિત આધારને ચેઇન બેઝ કહેવાય ચેઇન બેઝ એટલે બદલાતું રહે ક્યારે સ્થિર ના રહે એટલે આ રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે અને નંબર 2 પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે 100 લેવામાં આવે છે યાદ રાખવાની એક વસ્તુ પ્રથમ વર્ષનું સૂચકાંક તમારે 100 લખી નાખવાનું પહેલા એવું હતું કે આધાર વર્ષ હોય ના હોય એ બધું હતું પણ હવે ડાયરેક્ટ જ પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવામાં આવે છે બોલો ક્લિયર થઈ ગયું એકવાર જોઈ લો આ જ રીતે તમારે લખવાનું છે જો છોકરા હવે તમને અચળ આધાર અને પરંપરિત આધાર સમજાવી દઉં છું પરંપરિત આધાર આપણે કોઈ બી દાખલો કરીએ ધારો કે સાદો દાખલો કરીએ મેં આની અંદર 3 દાખલા કીધેલો પહેલો દાખલો સાદો દાખલો બીજો દાખલો મેં તમને કીધેલો મિશ્ર દાખલો અને ત્રીજો દાખલો કોષ્ટકવાળો દાખલો આજે ખાલી સમજ આપું છું એના પછીના વિડીયોમાં આપણે બધા દાખલા કરીશું પહેલા સાદો દાખલો કોને કહેવાય એ સમજી લો સાદો દાખલો હવે અહીં આગળ એક રકમ લખું છું વર્ષ ભાવ ઓકે અને સૂચકાંક સમજો વર્ષની અંદર મને આપેલું છે 1988 એક એક લીટી આ ચેપ્ટરના બધા જ દાખલા એક એક લીટી છોડીને કરશો તો ફાયદો થશે
1988 1989 1990 1991 1992 ભ 120 130 140 110 115 તને ખાલી દાખલામાં આમનું જ આપેલું હોય આમ જ આ રીતે તમારે દાખલો ગણવાનો ઓકે હવે તમને કહે છે કે ચલો આ દાખલો અચલ આધારની રીતે કરી નાખો કશું જ નહીં કરવાનું પહેલા સૂત્ર લખી નાખવાનું અચલ આધારનું સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ અપોન આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 ચાલુ વર્ષનો ભાવ અપોન આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 સમજો હવે તારે કશું નથી કરવાનું તને દાખલામાં કયું વર્ષ આધાર વર્ષ તરીકે લેવું આપતા નથી તો પ્રથમ વર્ષ લઈ લેવો પ્રથમ વર્ષનો ભાવ 120 છે એટલે બધાના છેદમાં 120 અપોન 120 ગુણ્યા 100 બધાના છેદમાં 120 લઈ લેવાના 140 ભાગ્યા 120 ગુણ્યા 100 આના ભાગ્યા બી 120 ગુણ્યા 100 આના ભાગ્યા બી 120 ગુણ્યા 100 જે જવાબ આવે તે તારે અહીંયા મૂકવા બોલો ખબર પડી ગઈ મેં નોંધ લખાઈ આધાર વર્ષ ના આપેલું હોય તો પહેલું વર્ષ લઈ લેવાનું હવે રકમમાં એવું કહે છે કે 1990 ને આધાર વર્ષ તરીકે ફરી કહું છું રકમમાં એવું કહે છે કે 1990 ને આધાર વર્ષ તરીકે લે તો કશું નહીં કરવાનું દરેકના છેદમાં 140 લખી નાખવાનું બોલો ખ્યાલ આવી ગયો તમને ક્લિયર થઈ ગયું એકદમ ઈઝી ધારો કે તમને કે 1992 ને આધાર વર્ષ તરીકે લે તો દરેકના છેદમાં 1992 નો ભાવ એટલે કેટલા આવી જશે 115 ક્લિયર આ વસ્તુ મગજમાં ઉતરી ગઈ હવે દાખલામાં એવું કહે છે સાંભળજો પહેલો વિકલ્પ સમજાયો બીજો સમજાયો ત્રીજો વિકલ્પ સરેરાશ લેવાનું કહે છે ધારો કે તને એવું કહે છે કે અહીંયા આગળ છે 1989 અને 1990 ની સરેરાશ કશું જ નહીં કરવાનું અહીંયા આગળ લખીશ સરેરાશ ભાવ બરાબર 1989 નો ભાવ કેટલો છે 130 1990 નો ભાવ કેટલો છે 140 ભાગ્યા 2 130 વત્તા 140 એટલે તારો જવાબ આવ્યો 270 ભાગ્યા 2 કેટલા આવ્યા 135 જો બે ની સરેરાશ લેવાની હોય તો બે નો સરવાળો ભાગ્યા 2 અને 3 ની સરેરાશ લેવાની હોય તો 3 નો સરવાળો ભાગ્યા 3 હવે ક્લિયર એટલે 135 આવ્યા તારે દરેકના છેદમાં 135 મૂકીને દાખલો ગણવાનો છે અહીંયા આગળ અચળ આધારની આખી રીત પૂરી ક્લિયર હવે આપણે જઈએ છીએ પરંપરિત આધારમાં અહીંયા દાખલામાં શું કહે છે સૌથી પહેલા આપણું સૂત્ર પરંપરિત આધારનું સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ અપોન અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ચાલુ અપોન અગાઉ ગુણ્યા 100 ઓકે હવે સમજ રકમ આવી આપેલી છે વર્ષ અને ભાવ આ જ રકમ લઈ લઈએ છે 1988 1989 1990 અને 1991 બહુ થઈ ગયા રકમ આપણે લઈએ છીએ 120 130 140 110 પરંપરિત ઉપર નીચે ગુણ્યા 100 પરંપરિત એટલે ચેઇન બનાવવાની
ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे गुणिया सौ, हमेशा सौ तो लखवाज पड़े। अहीं पारंपरिक डायरेक्ट लखी नाखो तो भी चलते, सूचकांक पहला वर्ष नो तो सौ ज लखवानो, मैं कही दीधेलू चालू अपन अगाउ गुणिया सौ, चालू जे वर्षनी गणतरी करते हुए ने चालू वर्ष कहवाय, तू नेव्यासी नी गणतरी करे छे एटले 130 चालू थयो, भाग्या 120 गुणिया 100, बोलो क्लियर समझे, ऊपर नीचे ज करवानो, एटले 140 भाग्या 130 गुणिया 100, 110 भाग्या 140 गुणिया 100, बोलो ख्याल आई गयो, पारंपरिक में पहला नो जवाब 100 पछी ऊपर नीचे गुणिया 100, एक वक्त बन्यो देखी लो, आ वस्तु तमारे चोपड़ानी अंदर करवानी नथी, खाली मगज में सेट करवानी, करी नाखो।